હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે ત્રેવીસ ઓગસ્ટ અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં આતંકવાદથી પીડિતોનો આંતરરાષ્ટ્રીય સ્મરણ અને શ્રદ્ધાંજલિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ દુનિયાભરમાં જે લોકો ધર્મના આધારે અથવા જાતિના આધારે અથવા ક્ષેત્રના આધારે કોઈપણ રીતના આતંકવાદથી પીડિત છે તેમના લોકોને યાદ કરવા માટે એમને ન્યાય આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્મરણ અને શ્રદ્ધાંજલિ દિવસ દર વર્ષે એકવીસ ઓગસ્ટે મનાવવામાં આવે છે આ દિવસ સંયુક્ત રાષ્ટ્રે શરૂ કર્યો સૌ પ્રથમ બે હજાર અઢારમાં મનાવવામાં આવ્યો હતો સૌ પ્રથમ બે હજાર અઢારમાં મનાવવામાં આવ્યો છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત કરીએ હાલમાં એકવીસ ઓગસ્ટે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે મનાવવામાં આવ્યો વીસ ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ ઓગણીસ ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ સત્તર ઓગસ્ટ પારસી નવ વર્ષ સોળ ઓગસ્ટ બેનિંગ્ટન બેટલ ડે સો ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મરણ દિવસ તેર ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ મનાવવામાં આવ્યો અને બાર ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ વિશ્વ હાથી દિવસ અને વિશ્વ સંસ્કૃતિ દિવસ મનાવવામાં આવ્યો છે

વિભાગોમાં ફેરફાર કર્યો છે આ બંનેઓને આ જે મંત્રાલય છે એમાંથી હટાવી દીધા છે તો નવા મહેસૂલ મંત્રી બની ગયા છે ગ્રહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જ્યારે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી રાજ્ય કક્ષાના સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ છે હાલમાં મંગલમ સ્વામિનાથન ફાઉન્ડેશને કયા રાજ્યમાં હિંસાના પીડિતોનો માટે પેન્શનની જાહેરાત કરી છે તો મિત્રો આ એક પ્રાઇવેટ એનજીઓ છે મંગલમ સ્વામી સ્વામિનાથન ફાઉન્ડેશન બરાબર પ્રાઇવેટ એનજીઓ છે એણે કેરલ રાજ્યમાં હિંસાના પીડિતો માટે પેન્શનની જાહેરાત કરી છે ફ્રેન્ડ વાત કરીએ કેરળની કેરળના સીએમ છે પિંદરાઈ વિજયન કેરલના રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન એમની એક યોજના છે વન સ્કૂલ વન આઈ એસ કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતમપુરમ હાલમાં કેરલ સરકારે જીએસટી ચોરી રોકવા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે કેરળમાં આંગણવાડીના બાળકો માટે અંડા અને દૂધ યોજનાની શરૂઆત કરવામાં આવી છે એચડીએફસી બેંકે કેરળના કોજી કોડમાં ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત પ્રથમ શાખા ખોલી છે ઓનલાઈન સરકારી ઈ ટેક્સી સેવા શરૂ કરવાવાળો પહેલો રાજ્ય કેરલ બન્યો છે અબ્દુલ અબ્દુલ ગફાર ગફાર નાડિયાવાળાનું નિધન નિધન થયું થયું છે છે કોણ હતા તો મિત્રો નાડિયાવાળા એમનું હાલમાં એક વર્ષનું કરંટ અફેર્સ સાથે કોમનવેલ્થ ગેમ્સ ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટીના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખકસીઓ બ્રાન્ડ એમ્બેડર એવોર્ડ સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ

ના પરાગવે દેશમાં એમણે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ખૂબ ખૂબ રહેશે મિત્રો દ્રષ્ટિએ નેક્સ્ટ હાલમાં એક્ઝામ રાષ્ટ્રમંડલ સંસદીય સંમેલન બે હજાર કરવામાં આવશે તો રાષ્ટ્રમંડલ એટલે કે કોમનવેલ્થ કોમનવેલ્થનું મિનિંગ શું થાય છે તો જે જે દેશો પર અંગ્રેજોએ રાજ કર્યો એ દેશોના સમૂહને કોમનવેલ્થ કન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે તો રાષ્ટ્રમંડલ સંસદીય સંમેલન બે હાજર બાવીસ કનાડા ખાતે આયોજિત કરવામાં આવશે

વાત કરીએ હિમાચલ પ્રદેશ સીએમ છે હાલમાં જયરામ ઠાકુર રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર અને કેપિટલ છે મિત્રો શિમલા હિમાચલ પ્રદેશ સરકારે ધર્મ સ્વતંત્રતા બિલ બે હજાર બાવીસ પાસ કર્યો છે મિન્જર મેળાનું આયોજન હિમાચલ પ્રદેશમાં કરવામાં આવે છે ભારત અમેરિકા સંયુક્ત સૈન્ય વજ્ર પ્રહાર અભ્યાસ હિમાચલ પ્રદેશના બખ લોહોમાં શરૂ થયું છે હાલમાં નેક્સ્ટ હાલમાં ચર્ચામાં રહેલ મેદાન ક્યાં આવેલું છે સવાલ એ છે કે આવેલું છે આપણા ગુજરાતની અંદર ગુજરાતના જામનગર ખાતે ધ્રોળ જામનગર નજીક ધ્રોળ ખાતે ભૂચર મોરીનું મેદાન આવેલું છે હવે આમાં ઇમ્પોર્ટન્ટ શું છે શા માટે આ ચર્ચામાં છે તો આ ચર્ચામાં એટલા માટે છે કે જે મેદાન છે એ મેદાનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે હાલમાં જામનગર નજીક ધ્રોળ ગામે બરાબર કયો ગામ છે ધ્રોળ ગામે ભૂચર મુળીના રણ મેદાનમાં બલિદાન આપનાર બહાદુર યોદ્ધાઓને વિરંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હાલમાં જેમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત શિક્ષણ રાજ્યમંત્રી કિરીટસિંહ વાઘેલા અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા જુલાઈ પંદરસો એકાણુંમાં આસરા ધર્મ નિભાવવા માટે ખેલાયેલા આ યુદ્ધને સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લોહિયાળ લડાઈ માનવામાં આવે છે બરાબર બુચ્ચર મોરી શહીદ સજ્જાંજલિ સમારોહ પાંચ હજાર જેટલા રાજપૂત યુવાઓએ સવારે મિનિટ સુધી તલવારબાજી કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પણ મેળવ્યું છે તો રણ એ જામનગરના ધ્રોડ ખાતે આવેલું છે બરાબર ધ્રોડ ખાતે આવેલું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ છે હાલમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશન એ કોને પોતાના ન્યાસી બોર્ડમાં નામિત કર્યા છે બિલ ગેટ્સ ફાઉન્ડેશને કોને પોતાના ન્યાસી બોર્ડમાં સામેલ કર્યા છે તો મિત્રો બિલ ગેટ્સ ફાઉન્ડેશને હાલમાં આશિષ ધવનને બરાબર આશિષ ધવનને પોતાના ન્યાસી બોર્ડમાં સામેલ કર્યા છે મિત્રો વાત કરીએ હાલમાં થોડીક જે નિમણૂક થઈ છે તો નિમણૂકની વાત કરીએ હાલમાં તો રાજેશ્વરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નવા સચિવ બન્યા છે અલ્કેશ શર્મા સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય ઇન્ટરનેટ પેનલમાં નિમણૂક થયા છે ભારતીય એરટેલે ગોપાલ વિઠ્ઠલને નવા એમડી બનાવ્યા બજાજ ઇલેક્ટ્રોનિક્સના નવા એમડી અને સી બન્યા છે અનુજ પોદાર નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકાર ભારતની પહેલી શિક્ષણ ટાઉનશિપ વિકસિત કરશે કયા રાજ્યની સરકાર તો મિત્રો એ છે ઉત્તર પ્રદેશ બરાબર ઉત્તર પ્રદેશ રાજ્યની સરકાર ભારતની પહેલી શિક્ષણ ટાઉનશિપ વિકસિત કરશે યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે મિત્રો લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે ભારતમાં શાકભાજીનો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશ છે રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર બાવીસમાં શ્રેષ્ઠ રાજ્ય ઉત્તર પ્રદેશ બન્યો વારાણસીમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન થયું છે ઉત્તર પ્રદેશ સરકારે પંચામૃત યોજનાની શરૂઆત કરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશ સરકાર સાથે હાલમાં કરાર કર્યો છે દરેક પરિવારને ફેમિલી કાર્ડ આપવાની જાહેરાત હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે કરી છે નેક્સ્ટ હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સમુદ્રી યુદ્ધ અભ્યાસ ક્યાં પૂર્ણ થયું તો મિત્રો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થ ખાતે ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે સમુદ્રી યુદ્ધ અભ્યાસ હાલમાં પૂર્ણ થયું છે વાત કરીએ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના હાલમાં પીએમ છે એન્થની અલ્બનીઝ કેપિટલ છે મિત્રો કેનબરા અને કરન્સી છે ડોલર નેક્સ્ટ હાલમાં ક્રિપ્ટો કપમાં આર પ્રજ્ઞાનંદે કોને હરાવ્યા

ઉપ હાલમાં બિહારના વિધાનસભાના અધ્યક્ષે પણ રાજીનામું આપી દીધું છે બિહારના રક્સોલમાં એફએસએસની રાષ્ટ્રીય ખાદ્ય પ્રયોગશાળાનું ઉદઘાટન થયું છે નીતિશ કુમારને બિહારના પૂર્ણિયા જિલ્લામાં દેશના પહેલાં ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું બિહારની ખગોળીય વૈદ્યશાળાને યુનેસ્કોની મહત્વપૂર્ણ સંકટગ્રસ્ત વિરાસત વૈદ્યશાળામાં સામેલ કરવામાં આવી છે ફ્લિપકાર્ટે બિહાર રાજ્ય કૌશલ વિકાસ મિશન સાથે કરાર કર્યો છે આટલું તમે બિહાર વિશે યાદ રાખો નેક્સ્ટ છે હાલમાં કોણે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના કોન્ફરન્સ બે હજાર બાવીસનું કર્યું તો મિત્રો એ કર્યું છે કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નેક્સ્ટ છે હાલમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદની બેઠકનું આયોજન ક્યાં થયું છે તો મિત્રો એ થયું છે ભોપાલ ખાતે બરાબર ભોપાલ ખાતે ત્રેવીસમી કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ બેઠકનું આયોજન થયું ભોપાલ મધ્યપ્રદેશનું કેપિટલ છે નેક્સ્ટ હાલમાં કયા સમૂહના પ્રમુખ તેનજીન લેકફેલ ભારતની ચાર દિવસીય યાત્રા પર આવ્યા છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તેનજીન લેકફેલ કઈ સંસ્થાના પ્રમુખ છે એ છે બિમ્સટેકના બરાબર તો BIMSTEC ની વાત કરીએ તો એનું પૂરું નામ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટીસેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન શું છે BIMSTEC નું પૂરું નામ બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટીસેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન ની સ્થાપના 1997 માં થઈ હતી એનું હેડક્ quarters ढाકા ખાતે આવેલું છે અને આ પ્રમુખ છે હાલમાં ટેન્ジン લેકફેલ બરાબર મિત્રો એક હોમવર્ક આપું તમને બીમસ્ટેકમાં ન્યારા નુરનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ન્યારા નૂર એક ગાયિકા હતા એમને બુલબુલે પાકિસ્તાનથી સન્માનિત કરવામાં આવ્યા હાલમાં એમનું નિધન થયું આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ નેક્સ્ટ હાલમાં ભારતની પહેલી સ્વદેશી નિર્મિત હાઇડ્રોજન બળતણ સેલ બસ ક્યાં લોન્ચ થઈ તો ભારતની પહેલી સ્વદેશી નિર્મિત હાઇડ્રોજન બળતણ બસ પુણે ખાતે લોન્ચ થઈ છે વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં કયા રાજ્યના પહેલા આદિવાસી ઉપન્યાસકાર નારાયણનું નિધન થયું છે રાઈટ આન્સર હતું કેરળ ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ચંડીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ કોના નામ પર રખાયું છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ